ચલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે ધોરણ પાંચનું ગુજરાતી વિષય ભણીશું જેની અંદર આપણે પાઠ નો અભ્યાસ નવ માં અભ્યાસ કરી રહ્યા છીએ બરાબર આપણે ગયા વિડિયોની અંદર કેસરિયાની કદર કોણે કરી એ વિશે આપણે જાણ્યું હતું તો બધા વિદ્યાર્થી મિત્રો પેલા પોતાનું કાઢો પુસ્તક બરાબર પાના નંબર ઓગણપચાસ ઉપર જુઓ એમાં આપણે જોયું તું કે એક ગામમાં અમરેલીના દસ ઘોડે સવાર દાખલ થયા હતા અને એમાં શું હતું કે કદાવર કાયા એવા પોશાક ઢંકાઈ ગયા છે જામનગરની ની જંજાળી જંજાળીઓ એટલે કે તલવારો છે એ ઝૂલતી છે ઝૂલે છે મો ઉપર પંથ કાપ્યાની ધૂળ ચોટી છે અને આખીઓમાં રતાશ ફૂટેલી છે અને માથા ઉપર સાફા બાંધેલા છે આવા અણધાર્યા રાજના સિપાયો કે જે ધાર્યું નહોતું એવું અચાનક રાજાના સિપાયો છે એ ગામમાં આવી અને માણસો છે એ તો હેપતાઈ જાય છે અને કેસરિયા પૂછે છે કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે એવું સિપાયો છે એ ગામના લોકોને પૂછે છે અને એક બાપુ કહે છે કે આથમણા બારમાં ખોરડું છે કેસરિયાનું ઘર છે પણ ત્યાં જાય છે ડેલી ખકડા ડેલીએ જાય અને ઊભા રહે છે અને પગ પચાડતા ઘોડા દીધી અને વાલો કેસરિયાના ઘોડાને એ કહે છે કે દિવસ ઉગ્યામાં એક અજા અજાણ્યો અવાજ સાંભળ્યો વાલો છે એ સવારમાં દાંતણ પાણી કરી અને એ પોતાનું કામ એટલે કે ભગવાનને બેસીને ભગવાનના સૂરજની

પ્રાણી ગાય ભેંસને રાખવાની જગ્યા હોય એને વાડો કહીએ છીએ ને તો એ વાડામાં વાસિંદુ કરતા વાસિંદુ કરવો એટલે કચરો સાફ કરવો ઢોરનું જે છાણ છે નિરણ નાખતા હોય અને જે કંઈ કચરો હોય એ સાફ કરે છે કેસરિયાના ઘરવાળા છે આવીને કહે છે અને છેલ્લે આપણે કીધું તું એને કે ઘરમાં છે પણ રાજાના સિપાહીઓ જોઈ અને આઈ જરા છે એ વિચારમાં પડી ગયા અને એ વિચારે છે કે સાત પેઢી વૈગી પણ અમે આંગણે આવું કોઈ આવ્યું એવું જાણ્યું નથી એટલે કે આ છે શું કે અમારી સાત પેઢી વૈગી પણ અમારા આંગણે કોઈ આવ્યું નથી આપણે છેલ્લે અહીંયા સુધી જોયું તો હવે જુઓ પાના નંબર પચાસ ઉપર શું કહે ક્યુ બોલતા નહીં વાલો છે એ શું કહે છે કે ક્યુ બોલતા નહીં કોણ કહે છે સિપાહીઓ સિપાહીઓ કહે છે કે ક્યુ બોલતા નહીં એટલે કે બાદ વાલાની માળા પૂરી થાય છે અને શું થાય છે વાલાની માળા પૂરી થઈ ગઈ ઊઠીને ડેલીએ આવ્યો એ ડેલીએ આવે છે આવો બાપ આવો એવું કહે છે તું મેરા નામ વાલા કેસરિયા તુમેરા નામ વાલા કેસરિયા પેલા સિપાહીઓ કહે છે કે બાપ હું સિપાહીઓ બોલે છે કે તુમકો અભિને અભિસુબાને અમરેલી બોલાયા હે જો શું કહે છે કે તમને અત્યારે ને અત્યારે ક્યાં બોલાવ્યા છે અમરેલી બોલાવે બોલાવે છે

અત્યારે ને અત્યારે અભિને અભિ એટલે કે અત્યારે એમને હાજર કરો એટલે કે એને દરબારમાં લાવો અરે બાપ તમારી કઈક ભૂલ થતી હોય એવું લાગે છે હું તો ઘોડાનું સોદાગર સુબો મને તેડાવે ઈ માન્યામાં નથી આવતું ઘોડાનો સોદાગર એટલે કે ઘોડા લેવે જ કરવાનું

હાલો બાપ કઈ ને પાછું થોડું ઠેલાશે કે હાલો બાપા તેડું આવ્યું છે એને થોડું પાછું મોકલાશે વાલાએ કસવાળું જો વાલો હું કહે છે કે ચાલો એ કેવું જાવ કે કઈ રાજાના જે તેડા આવ્યા છે એને મારે કઈ પાછા મોકલાય નહીં વાલાએ કસવાળિયું કેડ્યું પહેર્યું કેવું કેસવાળિયું એટલે કે જે બટન આપણે ટાકે એની જગ્યાએ દોરી વાળું જે આવે કેડિયું બરાબર એને કસ વાળું કેડિયું કહેવામાં આવે છે તો એ કેડિયું પહેર્યું છે માથે પાઘડી મૂકી અને સિપાહીની સાથે ઘોડે ચડ્યો જાત જાત આઈને કેતો ગયો જાતા જાતા આઈને કેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ ઉપાધિ કરતા નહીં કે હું સાંજે પાછો આવતો રહીશ તમે ચિંતા કરતા જગદંબા તમારી ભેર કરે જગદંબા જગદંબા કારણ કે એ એમને એકલા મૂકીને જાય છે એટલે લાખો કહે છે સોરી વાલો કહે છે બપોર ટાણે વાલા લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી ઉગ્યા બપોરને ટાણે એટલે કે બપોરનો સમય થાય છે તો વાલા કેસરિયાને લઈને સિપાયો છે કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી કાગડોળે એટલે કે ઉત્સુકથાથી ખૂબ જ એને ઉત્સાહ સાથે રાહ જોતો સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈ અને દોટ મૂકે છે એની સામે દોડે છે આવો આવો કેસરિયા શું કહે છે કે આવો આવો કેસરિયા બોલતા એમને બાથ ભરી લીધી જો આ લીટી વાંચતા અને સમજતા તમને કદાચ કોણ યાદ આવે છે કૃષ્ણ અને સુદામા બરાબર એમના મિત્ર હતા એટલે એને અને કૃષ્ણ ભગવાન ઉઘાડા પગે દોટ મૂકે છે અને સુદામાને બાથમાં ભીડી લે છે બરાબર એ વસ્તુ અહીંયા છે કે કાગડોળે રાહ અહીંયા કાગડોળે રાહ છે પહેલામાં

કોઈ હાંસી ઉડાવે છે મારી કોઈ સાપ ખરાબ કરવા માંગે છે કે શું પકડીને પડકો પડખો એટલે બાવીને બાજુ બાજુમાં બેસાડે છે ગાદી માથે બેસાડી સુબા બોલ્યો સુબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો શું કહે છે કે એની બાજુમાં ગા એની ગાદી ઉપર બાજુમાં જે બાલા કેસરિયાને બેસાડે છે અને કહે છે કે કેસરિયા મને તું ઓળખે છે મનમાં થયું સુબાના મનમાં કઈ ગેરસમજણ લાગે છે કેસરિયાને એવું થયું કે મનમાં મનમાં વિચારે છે કે મન સુબાના મનમાં કઈ ગડબડ લાગે છે અથવા કઈ ગેરસમજ થઈ હોય એવું લાગે છે પણ ખરેલ દિલ નો વાલો કશુંય બોલ્યો નહીં કારણ કે એ શાંત હતો એટલે એ કાંઈ બોલ્યો નહીં મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો મૂંગા થઈ બેઠેલા વાલાની એટલે કે મૂંગો કાંઈ અલસોરી વાલો છે કાંઈ બોલતો હતો નહીં એ શાંતિથી બેઠો તો એવી ભરી કચેરીમાં એટલે કે જે રાજાના મહેલની અંદર જે રાજાની જે સભા ભરાતી હોય એમાં કેટલા સિપાહીઓ હોય એ બધાની વચ્ચે શું કરે છે તારીખ માંડી એટલે કે એમની પ્રશંસા કરી વખાણ કરે છે અને સુબો બોલે છે વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવા છો શું કહે છે કે તું તો મારી આબરૂનો રખેવા છે તે દિવસે કેડીએથી વાંસણી છોડીને પાનસુર ચૂકવ્યા ન હોત તો ઉમરેલીનો સુબો ન હોત જુઓ એને ક્યાં એને કામ કર્યું તું ક્યાં એને મદદ કરી ત્યાં જ એને બોલાવે છે અહીંયા શું કહે છે આબરૂ કરવી એટલે કદર કરવી બરાબર એટલે વાલા કેસરિયાને કહે છે કે તે જ્યારે મને પહેલા તે દિવસે કેડીએથી વાસળી છોડીને પાંચસો રૂપિયાની મદદ ના કરી હોત તો આજે હું અમરેલીનો નો સુબો બન્યો ના હોત એટલે કે અમરેલીનો એટલે કે જે અમરેલી ગામ છે એમનો જે જે હોય એ ઉપરી અધિકારી કહેવાય એ તો એ હું હોત નહી હવે મને ઓળખ્યો હું રાઘોબા જો એનું નામ શું છે રાઘોબા આજ અમરેલીનો સુબો છું બોલ તારી શી કદ કરું શું કહે છે કે આજે હું અમરેલીનો સુબો બની ગયો છું અમરેલીનો સુબો છું બોલ આજે તારી શું કદર કરું આના ઉપરથી આ પાઠ છે ને કદર કરવી એટલે આબરૂ રાખવી કદર કરવી એટલે આજે આ કહે છે સુબો કે બોલ આજે તારી શું કદર કરું બરાબર તો આપણે આજે અહીંયા સુધી રાખીએ બાકીનું આગળનું પાઠ છે અધૂરો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તો અહીંયા સુધી રાખીએ અસ્તુ